નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શહેરમાં થોડા દિવસ પહેલા વરસાદ ખૂબ જ વરસ્યો હતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. કાલુપુરા વિસ્તારમાં વરસાદ વધારે પડવાના કારણે રોડ ઉપર પાણી ભરાયા હતા, અને જેને લઈને સ્થાનિક રહીશો દ્વારા વરસાદી ગટરના ઢાંકણા ખોલવામાં આવ્યા હતા, કેમ કે તેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. પરંતુ છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો અને ત્યારે સામાજિક કાર્યકરની નજરમાં આ દ્રશ્યો આવતા પોતે આ ગટરના ઢાંકણા જે ખુલ્લા હતા તે લગાવવામાં આવ્યા. ખરેખર કહી શકાય તો આ કામગીરી કોર્પોરેશનના અધિકારી કે પછી કર્મચારીઓનું હોય છે, પરંતુ તેમનું ધ્યાન ન દોરાતા સામાજિક કાર્યકર દ્વારા આ કામગીરી કરવામાં આવી. સામાજિક કાર્યકરનું કહેવું છે કે આ ખુલ્લી ગટરમાં કોઈ પડે અને ઈજા થાય તો જવાબદારી કોની? વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 14 અને જે કહેવાય છે કે કાલુપુરા વિસ્તાર છે, હાલમાં જે ગટરના ઢાંકણ ખુલ્લા હાલતમાં જોયા તો અમે તાત્કાલિક ધોરણે એને બંધ કરવાનો જે કહેવાય છે બંધ કર્યું છે. પરંતુ કહેવાય છે કે વડોદરા શહેરની અંદર જે સમય પર પુષ્કળ પ્રમાણમાં જ્યારે પૂરની પરિસ્થિતિ જેવો માહોલ સર્જાયો હતો ત્યારે અલગ અલગ વિસ્તારના રહીશો પોતે જાતે જાગૃત નાગરિક તરીકે ને એ જે કહેવાય છે કે ગટરના ઢાંકણો ખોલી નાખવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં અમારી જે કહેવાય છે કે અમારી નજર જતા અમે એક વિચાર્યું કે ભાઈ આપણે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે ઢાંકણો ખુલ્લી હાલતમાં છે તો આપણે જાતે જાગૃત નાગરિક તરીકે એને બંધ કરવા જોઈએ, કારણ કે વડોદરા શહેરનું કોર્પોરેશન ખાડે ગયું છે. સાથે સાથે વડોદરા શહેરના કોર્પોરેશનના અધિકારીઓ જે જાળી જામણીના જે કર્મચારીઓ આ તમામ લોકો જે કહેવાય છે કે નિષ્ફળ સાબિત થયા છે, અને સ્થાનિક કોર્પોરેટરો એક પોતાની જવાબદારીમાં આવે છે કે જે આ ગટરના ઢાંકણ ખુલ્લા હોય અને જો કદાચ કોઈક પડવાથી કોઈનું મૃત્યુ થાય અથવા તો કોઈને ઈજા થાય તો તેની જવાબદારી કોની? એટલે ખાસ કરીને આપણે જાતે જાગૃત નાગરિક બની અને હું તમામ લોકોને પણ અપીલ કરું છું કે તમારા વિસ્તારની અંદર આ રીતના જો ઢાંકણો ખુલ્લા હોય તો એને તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈએ, કારણ કે હાલમાં વરસાદની મોસમ જે કહેવાય છે કે વરસાદ પડતો નથી. એટલે ખાસ કરીને આપણે તકેદારીના ભાગરૂપે આપણે જાતે એક જાગૃત નાગરિક બની અને ચોક્કસથી આવા તમામ ઢાંકણો બંધ કરવા જોઈએ તેવી સૌને અપીલ કરું છું.